ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નવ સમય સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની સમજ મેળવ્યા બાદ હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેની સમજ મેળવવાની છે જેનો પ્રશ્ન પહેલો છે સરવાળો શોધો પહેલી રકમ આપણને આપી છે પાંચના છેદમાં ચાર વધતા માઇનસ અગિયારના છેદમાં ચાર અહીં જોઈ શકીએ છીએ કે બંને સમય સંખ્યાઓ છે એ અપૂર્ણાંકો છે એનો અર્થ કે અહીં લસા લેવાની કોઈ જરૂર નથી તો અહીં આપણે છેદ લખીશું એક વખત એટલે છેદમાં ચાર લખાશે જ્યારે ઊંચનો સરવાળો એટલે કે પાંચ વધતા માઇનસ અગિયાર બરાબર હવે જોઈએ તો અહીં પાંચ વત્તા ઓછા બે ચિહ્ન ભેગા થયા એટલે પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ અગિયાર અને છેદમાં થશે ચાર હવે અહીં જોઈ શકીએ છીએ કે પાંચ અને અગિયારના ચિહ્ન અલગ અલગ છે અને અલગ અલગ ચિહ્ન હોય તો બાદબાકી કરીશું તો અગિયારમાંથી પાંચ બાદ કરવામાં આવે તો જવાબ છ મળે પરંતુ જવાબ સાથે મોટી સંખ્યાનો ચિહ્ન મોટો અગિયાર છે એનું ચિહ્ન માઇનસ છે એટલે અહીં માઇનસ લખાશે અને છેદમાં લખાશે ચાર હવે અંશ અને છેદમાં જોઈએ તો બે સામાન્ય અવયો છે એટલે કે ગુસ્સા છે એનો અર્થ કે બે વડે ભાગાકાર કરીશું તો અહીં લખાશે માઇનસ છ ભાગ્યા બે અને છેદમાં ચાર ભાગ્યા બે બરાબર તો ભાગ ચાલશે તો ત્રણ દુ છ એટલે કે માઇનસ અને છેદમાં લખાશે બે દુ ચાર તો આ થઈ પહેલી સમય સંખ્યા કે જેનો જવાબ આપણને મળે છે માઇનસ ત્રણના છેદમાં બે હવે આપણે જોઈએ બીજી સમય સંખ્યા તો બીજી સમય સંખ્યા આપી છે પાંચના છેદમાં ત્રણ વધતાં ત્રણના છેદમાં પાંચ અહીં જોઈ શકીએ છીએ કે વિષમ છેદી અપૂર્ણાંકો છે અને વિષમ છેદીય પૂર્ણાંકો હોય તો એના છેદ સમાન કરવા માટે આપણે છેદનો શું શોધવો પડે લસા શોધવો પડે એટલે અહીં આપણે ત્રણ અને પાંચનો લસા શોધીશું તો ત્રણ અને પાંચનો લસા આપણને પંદર મળશે બરાબર એટલે આપણે અહીં છેદમાં પંદર લાવવાના છે તો અહીં ત્રણ છે તો ત્રણનો ઘડિયો બોલી પંદર લાવીશું તો ત્રણ પચામ પંદર એટલે લખાશે કે પાંચ ગુણ્યા પાંચ અને છેદમાં લખાશે ત્રણ ગુણ્યા પાંચ વત્તા અહીં નો ઘડિયો બોલી પંદર લાવીશું તો પાંચ તાલી પંદર તાલી એટલે ત્રણ વડે ગુણાકાર કરીશું તો અહીં લખાશે ત્રણ ગુણ્યા ત્રણ અને છેદમાં લખાશે પાંચ ગુણ્યા ત્રણ ચાલો ગુણાકાર કરીશું તો પાંચ પચામ પચીસ અને છેદમાં ત્રણ પચ્યામ પંદર વત્તા ત્રણ ટાલી નવ અને છેદમાં ત્રણ પચામ પંદર અહીં જોઈ શકીએ છીએ કે છેદ સમાન છે એટલે એક વખત લખાશે એટલે છેદમાં પંદર જ્યારે અંશનો સરવાળો થશે પચીસ વધતા નવ ચલો પચીસમાં નવ ઉમેરીશું તો ચોત્રીસ મળશે અને છેદમાં મળે છે પંદર અહીં ચોત્રીસ અને પંદરનો ગુસ્સા જો મેળવીએ તો ગુસ્સા એક મળે છે એનો અર્થ કે આ જે જવાબ છે એ અહીં મળી ગયો છે ચોત્રીસના છેદમાં પંદર ત્યાર પછી ત્રીજી રકમ છે માઇનસ નવના છેદમાં દસ વત્તા બાવીસના છેદમાં પંદર હવે અહીં જોઈ શકીએ છીએ કે છેદમાં દસ અને અહીં પંદર છે તો છેદ અલગ અલગ છે એટલે આપણે દસ અને પંદરનો શોધવો પડશે લસા તો દસ અને પંદરનો લસા શોધીએ તો આ દસ અને પંદરનો લસા ત્રીસ મળશે બરાબર હવે અહીં છેદમાં દસ છે દસનો ઘડિયો બોલી ત્રીસ લાવીશું તો દસ તાલી ત્રીસ એનો અર્થ કે અંશને અને છેદને ત્રણ વડે ગુણાકાર કરીશું તો માઇનસ નવના છેદમાં ત્રણ અને છેદમાં લખાશે દસ ગુણ્યા ત્રણ વધતા પંદરનો ઘડિયો બોલી ત્રીસ લાવીશું તો પંદર દુ ત્રીસ એટલે કે બાવીસ ગુણ્યા બે તો છેદમાં લખાશે પંદર ગુણ્યા બે ચાલો અહીં લખાશે ગુણાકાર તો સા નવતાલીસ સત્યાવીસ માઇનસ અને છેદમાં લખાશે દસ તાલીસ ત્રીસ વધતા બાવીસ ચુમ્માળીસ અને છેદમાં લખાશે પંદર દુ ત્રીસ અહીં જોઈ શકીએ છીએ તો છેદ સમાન છે એટલે છેદ એક જ વખત લખાશે જ્યારે અંશનો સરવાળો કરીશું તો માઇનસ સત્યાવીસ વત્તા ચુમ્માળીસ બરાબર અહીં જોઈ શકીએ છીએ સત્તાવીસનું ચિહ્ન માઇનસ અને ચુમ્માળીસનું ચિહ્ન પ્લસ છે એટલે કે અલગ અલગ ચિહ્ન તો અલગ અલગ ચિહ્ન હોય તો શું શોધ કરવી પડે બાદ બાકી તો ચુમ્માળીસમાંથી સત્તાવીસ આપણે બાદ કરીશું તો જવાબ મળશે સત્યા સત્તર અને છેદમાં મળશે ત્રીસ અહીં ચુમ્માળીસ ધન છે એટલે જવાબ ધન મળશે એટલે કે જવાબ મળી ગયો આપણને સત્તરના છેદમાં ત્રીસ કારણ કે અહીં અંશ અને છેદનો ગુસ્સા પણ કેટલો છે એક જ છે એટલે એનો અર્થ કે ભાગ ચાલતો નથી તો અહીં ચોથી સમય સંખ્યાઓનો સરવાળો આપ્યો છે માઇનસ ત્રણના છેદમાં અગિયાર વત્તા પાંચના છેદમાં નવ ચાલો તો અહીં પણ જોઈ શકીએ છીએ કે છેદ અસમાન છે એનો અર્થ કે છેદનો લસા ફરી પાછો શોધવો શોધીશું આપણે તો અહીં પ્રથમ સંખ્યા જે છે તે બંને માઇનસ છે એટલે કે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે ત્રણના છેદમાં અગિયાર વધતા અહીં લખાશે પાંચના છેદમાં નવ હવે અગિયાર અને નવ લસા મેળવીએ તો અગિયાર નવનો લસા નવ્વાણું મળે તો અગિયાર અને લસા નવ્વાણું છે એનો અર્થ કે છેદમાં નવ્વાણું લાવવાના છે તો અહીં અગિયાર છે આપણે નવ્વાણું લાવીશું તો અગિયાર નવ્વા એટલે કે નવ વડે ગુણાકાર કરીશું તો અને છેદમાં નવ વડે ગુણાકાર કરીએ તો લખાશે ત્રણ ગુણ્યા નવ ને છેદમાં અગિયાર અગિયાર ગુણ્યા નવ વધતા નવનો ઘડિયો બોલી નવ્વાણું લાવીશું તો અગિયાર 9 નવ્વાણું થશે એટલે કે અગિયાર વડે ગુણાકાર કરીશું તો પાંચ ગુણ્યા અગિયાર અને છેદમાં લખાશે નવ ગુણ્યા અગિયાર ચલો ગુણાકાર કરીએ તો નવતાલીસ સત્યાવીસ અને છેદમાં અગિયાર નવ્વા નવ્વાણું પણ પરંતુ ચિહ્ન કયું છે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે ઓકે પ્લસ અગિયાર પંચા પંચાવન અને છેદમાં અગિયાર નવ્વા નવ્વાણું અહીં જોઈ શકીએ છીએ કે છેદ સમાન છે એટલે એક વખત લખાશે જ્યારે અંશનો સરવાળો કરીશું તો સત્યાવીસ વધતા પંચાવન ચાલો સરવાળો કરો તો સાતને પાંચ બાર વધી એક પડશે પાંચને એક છ છ ને બે આઠ બ્યાસીના છેદમાં નવ્વાણું તો અહીં બ્યાસી અને નવ્વાણુંનો લસા જો ગુસ્સા મેળવીએ તો એક જ મળે છે એનો અર્થ કે અહીં ભાગ ચાલતો નથી એટલે આપણને જવાબ મળી જશે બ્યાસીના છેદમાં નવ્વાણું ત્યાર પછી પાંચમી રકમ છે માઇનસ આઠના છેદમાં ઓગણીસ વધતા માઇનસ બેના છેદમાં સત્તાવન તો અહીં જોઈ શકીએ છીએ કે અહીં પણ છેદ અસમાન છે એટલે આપણે છેદનો લસા વધીશું તો ઓગણીસ અને સત્તાવનનો લસા જો મેળવીએ તો ઓગણીસ અને સત્તાવનનો લસા સત્તાવન મળે બરાબર તો છેદમાં આપણે સત્તાવન મેળવવાના છે એનો અર્થ કે પહેલામાં ઓગણીસ છે ઓગણીસનો ઘડિયો બોલી સત્તાવન લાવીશું ઓગણીસ ચાલીસ સત્તાવન એટલે એનો અર્થ કે ત્રણ વડે ગુણાકાર કરીશું એટલે માઇનસ આઠ ગુણ્યા ત્રણ છેદમાં લખાશે ઓગણીસ ગુણ્યા ત્રણ વધતા તે જ રીતે અહીં છેદમાં સત્તાવન છે તો સત્તાવનનો ઘડિયો બોલી સત્તાવન લાવીશું તો સત્તાવન એકાદ સત્તાવન એકાવન એનો અર્થ કે એક વડે ગુણીશું તો એટલે બે ગુણ્યા એક લખાશે અને છેદમાં સત્તાવન ગુણ્યા એક લખાશે તો અહીં ગુણાકાર કરીએ તો આઠતાલીસ ચોવીસ પરંતુ માઇનસ અને છેદમાં ઓગણીસતાલીસ સત્તાવન વધતા અહીં થશે ગુણાકાર બે એકા બે પરંતુ માઇનસ અને છેદમાં સત્તાવન એકા સત્તાવન તો હવે જોઈ શકીએ છીએ કે છેદ સમાન છે એટલે એ એક વખત લખાશે બરાબર જ્યારે અંશનો સરવાળો કરીશું તો માઇનસ ચોવીસ માઇનસ બે તો માઇનસ ચોવીસ પ્લસ માઇનસ ભેગા થશે એટલે માઇનસ થશે એટલે માઇનસ બે અને છેદમાં લખાશે સત્તાવન હવે જોઈ શકીએ છીએ કે ચોવીસ અને બે બંનેના ચિહ્ને સમાન છે એટલે સરવાળો થશે તો ચોવીસમાં બે ઉમેરીશું છવ્વીસ થશે જવાબ સાથે મોટી સંખ્યાનું ચિહ્ન મોટો ચોવીસ છે એ માઇનસ છે એટલે અહીં માઈનસ લખાશે અને છેદમાં લખાશે સત્તાવન હવે જો છ છવ્વીસ અને સત્તાવનનો ગુસ્સા શોધીએ તો એ એક મળે એનો અર્થ કે અંશ અને છેદનો ભાગ ચાલતો નથી એટલે આપણને જવાબ મળે છે માઇનસ છવ્વીસના છેદમાં સત્તાવન હવે છઠ્ઠી રકમ છે માઇનસ બેના છેદમાં ત્રણ વધતા ઝીરો હવે ઝીરો જે છે તે સરવાળો વિશે તટસ્થ સંખ્યા છે એનો અર્થ કે જવાબ આનો આ જ મળે બરાબર પરંતુ આપણે એને ગણતરી કરીને સમજીએ તો અહીં બેના છેદમાં ત્રણ છે તો ઝીરોના છેદમાં કોઈ સંખ્યા નથી એટલે એક લાખ આવશે બરાબર એનો અર્થ કે છેદમાં આપણે ત્રણ લાવવાના છે કારણ કે ત્રણ અને એકનો લસા ત્રણ થશે બરાબર હવે ત્રણનો ઘડિયો બોલી ત્રણ લાવીશું તો ત્રણ એકા ત્રણ એકા એટલે એક વડે ગુણાકાર થશે અને નીચે પણ એક વડે ગુણાકાર થશે 1 એકનો ઘડિયો બોલી ત્રણ લાવીશું તો એક તાલી ત્રણ એટલે કે ત્રણ વડે ગુણાકાર કરીશું ઝીરો ગુણ્યા ત્રણ અને છેદમાં એક ગુણ્યા ત્રણ બરાબર માઇનસ બે અને છેદમાં ત્રણ વધતાં અને ત્રણ સાથે ગુણાકાર ઝીરો છેદમાં ત્રણ એકા ત્રણ હવે છેદ સમાન છે એટલે એક વખત લખાશે જ્યારે નો સરવાળો માઇનસ બે વત્તાં ઝીરો તો માઇનસ બેમાં જીરો ઉમેરીશું તો માઇનસ બે અને છેદમાં લખાશે ત્રણ તો આ થઈ બે સમય સંખ્યા માઇનસ બેના છેદમાં ત્રણ સરવાળો આપણને મળે છે માઇનસ બેના છેદમાં ત્રણ હવે જોઈએ આપણે સાતમી રકમ માઇનસ બે પૂર્ણાંક એક તૃતીયાંશ વધતાં ચાર પૂણાંક ત્રણ તો અહીં સૌ પ્રથમ મિશ્ર પૂર્ણાંકો જે છે તેને સાદા પૂર્ણાંકોમાં આપણે રૂપાંતરિત કરીશું તો બે અને ત્રણનો ગુણાકાર થશે અને એક ઉમેરીશું તો ત્રણ દુ છ એક ઉમેરીશું એટલે સાત એટલે અહીં લખાઈશ સાતના છેદમાં ત્રણ પરંતુ માઇનસનું ચિહ્ન વધતા તે જ રીતે અહીં ચાર અને પાંચનો ગુણાકાર ચાર પચા વીસ એમાં ત્રણ ઉમેરીશું ત્રેવીસ અને છેદમાં પાંચ હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે છેદમાં ત્રણ છે અને અહીં છેદમાં પાંચ છે એનો અર્થ કે આપણે છેદનો લસા શોધવો પડે તો અહીં આપણે ત્રણ અને પાંચનો લસા શોધીએ તો પંદર મળે એનો અર્થ કે ત્રણનો ઘડિયો બોલી પંદર લાવીશું તો ત્રણ પચામ પંદર બરાબર એટલે અહીં લખાશે માઇનસ સાત ગુણ્યા પાંચ અને છેદમાં લખાશે ત્રણ ગુણ્યા પાંચ તે જ રીતે પાંચનો ઘડિયો બોલી પંદર લાવીશું તો પાંચતાલી પંદર એટલે કે અહીં લખાશે ત્રેવીસ ગુણ્યા ત્રણ અને છેદમાં લખાશે પાંચ ગુણ્યા ત્રણ ગુણાકાર કરીશું તો સાત પચામ પાંત્રીસ અને છેદમાં ત્રણ પચામ પંદર પરંતુ માઇનસ વધતા ત્રેવીસતાલી ઓગણો અને છેદમાં પાંચતાલી પંદર હવે જોઈ શકીએ છીએ કે છેદ સમાન છે એટલી એક વખત લખીશું જ્યારે અંશનો સરવાળો માઇનસ ઓગ માઇનસ પાંત્રીસ વધતા અગ્ણોસિત્તેર બંનેના ચિહ્ન જોઈએ તો અલગ અલગ છે અને અલગ અલગ ચિહ્ન એટલે બાદ બાકી કરવી પડશે અગણો સિત્તેરમાંથી પાંત્રીસ બાદ કરીશું તો નવમાંથી પાંચ બાદ કરીએ એટલે ચાર છમાંથી ત્રણ બાદ કરીશું ત્રણ પરંતુ મોટી સંખ્યાનું ચિહ્ન મોટો અગ્ણો સિત્તેર છે પ્લસ છે અહીં પ્લસ ન લખીશું તો હશે અને છેદમાં લખાશે પંદર તો આ રીતે આ બે સમય સંખ્યાઓનો આપણને જવાબ મળે છે ચોત્રીસના છેદમાં પંદર હવે આપણે એને પૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો કરી શકીએ છીએ તો છેદમાં પંદર જેમના તેમ લખાશે પંદરનો ઘડિયો બોલીશું ચોત્રીસ કરતાં વધવાના જોઈએ તો પંદર દુ ત્રીસ દુ એટલે આગળ બે લખીશું ચો ત્રીસ મળ્યા એને ચોત્રીસમાંથી બાદ કરીશું તો ચોત્રીસમાંથી ત્રીસ બાદ કરીશું એટલે જવાબ ચાર મળે તો અંશમાં લખીશું એટલે આપણો જવાબ મળે છે બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર અથવા તો ચોત્રીસના છેદમાં પંદર તો અહીં આપણો પ્રશ્ન નંબર પહેલો પૂર્ણ થાય છે ફરી પાછા પ્રશ્ન નંબર બેની સમજ સાથે આપણે આગલા વિડીયોમાં મળીશું